વિજયરાજજી પુસ્તકાલય ખાતે ડોક્ટર જીજી પરીખની ઉપસ્થિતિમાં યુસુફ મેરેલી વિશે વ્યાખ્યાન યોજાયું. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ 28 ઓગસ્ટ 2022ના રોજ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય અને યુસુફ મેરેલી સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં સમાજવાદી સ્વાતંત્ર્ય સેનાની ડોક્ટર જીજી પરીખની ઉપસ્થિતિમાં યૌવન મૂર્તિ યુસુફ મેરેલીના જીવન અને ચરિત્ર વિશે હરેશભાઈ ધોળકિયાનું વ્યાખ્યાન યોજાયું. આરંભે મુખ્ય અતિથિ શ્રી જી જી પરીખ સાહેબ તેમજ મુખ્ય વક્તા હરેશભાઈ ધોળકિયાનો સત્કાર અભિવાદન કરવામાં આવ્યું. શાબ્દિક સ્વાગત અને પ્રસંગ પરિચય શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા આપવામાં આવ્યું. ત્યારબાદ આજના કાર્યક્રમના વક્તાઓનો પરિચય શ્રી સંજયભાઈ ઠાકર દ્વારા આપવામાં આવ્યો. મુખ્ય વક્તા શ્રી હરેશભાઈ ધોળકિયા દ્વારા યુસુફ મેરેલીના જીવન તેમજ સ્વાતંત્ર્ય સેનાની તરીકે યુસુફ મેરેલીની ભૂમિકા અંગે દ્રષ્ટાંતો અને તવારીખી હકીકત સાથે વિગતવાર વાત કરવામાં આવી. મુંદ્રા તાલુકાના સામાન્ય એવા ભદ્રેશ્વર ગામથી આઝાદી ચળવળના મુખ્ય પ્રવાસ સુધીની યુસુફ મેરેલીની યાત્રા, તત્કાલીન સમાજ અને યુસુફ મેરેલીના વિશ્વ ફલક પર સ્થાન, એમની દીર્ઘદ્રષ્ટિ, કાર્યશૈલી અને જનજીવન સાથેનું તાદાત્મ્ય જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો. સ્વાતંત્ર્ય સેનાનીઓની મુખ્ય હરોળના પાયાના કાર્યકર હોવા છતાં તેઓ આજીવન રાજકારણથી દૂર રહ્યા હતા. વંચિતોના કલ્યાણ માટે સક્રિય રહી સાચા અર્થમાં દેશને નિર્માણના આહુતિ આપનાર યુસુફ મેરેલીને ભાવપૂર્ણ અંજલિ આપવામાં આવી. યુસુફ મેરેલી સેન્ટરના કાર્યોને દિશા નિર્દેશ આપનારા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી જીજી પરીખ સાહેબે સગી આંખે ગાંધીજીને જોયેલા તેમણે યુસુફ મેરેલી સાથે વિતાવેલા સમયના તાનાવાળા ગુથી માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું. આ પ્રસંગે નિરૂપમભાઈ છાયા, લીલાધરભાઈ ગળા, કીર્તિભાઈ ખત્રી, વિપુલભાઈ પટણી, ગૌતમભાઈ જોશી, નરેશભાઈ અંતાણી, સંજયભાઈ ઠાકર, ધર્મેન્દ્રભાઈ, જાફરભાઈ ધોબી, ઝવેરીલાલ સોનેજી, ડોક્ટર નરેન્દ્ર આદેપાલ, મનનભાઈ ઠક્કર, યુસુફ મેરેલી સેન્ટરની ટીમ અને વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલયના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ઝવેરીલાલ સોનેજીભાઈએ બંને સંસ્થા વતીથી ઉપસ્થિત તમામ શ્રોતાઓનો આભાર માન્યો હતો. કાર્યક્રમની વ્યવસ્થા પુસ્તકાલયની સમિતિએ ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી મનનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.